આશી ઊંચાઈ હાંસલ કરી લીધી છે. ભારતનો દમદાર સંચાર સેટેલાઇટ GSAT-6A શ્રીહરિકોટાના અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્ર પરથી સફળતાપૂર્વક બ્રહ્મણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઘટના ઇસરો અને ભારતીય સેનાને શક્તિશાળી બનાવવાની દિશામાં એક પાયાનો પથ્થર સાબિત થશે. કિલો વજનના GSAT-6A ને સંચાર સેટેલાઇટને લઈ જનારા GSLV MK2 ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. એ સાથે આ પ્રક્ષેપણ યાનની 12મી વખતની ઉડાન થઈ. ઇસરોના જણાવ્યા મુજબ GSAT-6A સેટેલાઇટ રક્ષા ક્ષેત્ર માટે સેવા પૂરી પાડશે. આ સેટેલાઇટમાં 6 મીટર પહોળું એન્ટેના છે, જે સામાન્ય કરતાં 3 ગણું મોટું છે. આજ સુધી GSAT-6 કોમ્યુનિકેશન સેવાઓ જ આપતો હતો, હવે રક્ષા ક્ષેત્રે તેનું યોગદાન રહેશે. ઇસરોના જણાવ્યા મુજબ આ સેટેલાઇટ પ્રક્ષેપણ દ્વારા ઇસરો એવી કેટલીક મહત્વની સિસ્ટમનું પણ પરીક્ષણ કરશે, જેને ચંદ્રયાન 2 સાથે મોકલી શકાય. સાથે જ આ ઉપગ્રહ ભારતીય સેના માટે માહિતીના આદાન પ્રદાનને પણ વધારે મજબૂત અને સુવિધાજનક બનાવશે. આ ઉપગ્રહ દ્વારા હાઈ થ્રસ્ટ વિકાસ એન્જિન સહિત અન્ય સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે. GSAT-6A એક સંચાર ઉપગ્રહ છે, જેનાથી મોબાઈલ એપ્લિકેશન ક્ષેત્રે પણ નવી સંભાવનાઓ ઊભી થશે. ચંદ્રયાન 2 ને આ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તે પહેલાના આ સફળ પ્રક્ષેપણે ઉત્સાહ વધારી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને નવી ઊંચાઈ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારી ઇસરોની આ સફળતાને અભિનંદન પાઠવ્યા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.